પટ્ટો પહેરવાનો બાકી હોય છે એવા અધિકારીઓ મેલે કે ભાઈ આ ચિત્રોડા ગામ એ આખું કોંગ્રેસનું છે, તો આમાં ભાજપનો દેવ માનવા વાળો અધિકારી હોય એને મેલો. એટલે એ અધિકારી આપણો એજન્ટ ના આવ્યો હોય એ પહેલા ટેસ્ટ કરવા માટે હો વોટ નાખી દે, અને હો વોટ નો ટેસ્ટ થાય એટલે પછી બીજું કોઈ મતદાન કરવા આવ્યું હોય તો એનું 101 થી કરીને ચાલુ થાય. એથી ડિલેટ મારવાનું હોય ડિલેટ મારતા નથી, અને આપણા એજન્ટો હાજર સમયસર નથી રહેતા. એટલે એક બુથ ઉપર 50 વોટ ખોટા કરે તો 2000 બુથ છે 1,00,000 વોટ ખોટા થઈ જાય. હવે 1,00,000 વોટ ખોટા થાય તો આપણે સીધો 2,00,000 નો ખાડો પડે. એટલે 2,00,000 આપણે જીતતા હોય ત્યાં સુધી તો જીતાય જ નહીં. મારી વાત સાચી કે ખોટી? એટલે આટલો જ તમે આ એક મહિનો પ્રચાર કરો, આટલો કામ બગાડીને મિટિંગમાં હાજર રહો, ખર્ચા કરો, પણ આપણો એજન્ટ એ 5:30 વાગે ના જાય અને ઓલો ઘડીકમાં ફટફટ ફટફટ ફટ બટન દબાવે પણ તો પછી એમાં ઓલા શિવભાઈ સાહેબ કહે, શિવભાઈ અમને કીધું તું ને કે રાજધાની પાડી નોજાનો પાડો, અને પછી આપણે ભૂઈ ગયા હોય 5:30 વાગ્યા સુધી અને ઓલા રાગ તો હોય અધિકારી એનો જ હોય પોતે જ. એટલે આ પ્રમાણે થતું હોય છે. એમાં થોડા જ્યાં પણ એજન્ટો આ તમારી તાલુકા પંચાયતના રાખવાના હોય ત્યાં 5:30 વાગ્યા બુથ ઉપર એજન્ટો થતા રહે, એવા એજન્ટો રાખજો. ભલે 10 વાગ્યા પછી બીજાને બેહાડે, ભલે 2 વાગ્યા પછી બીજાને બેહાડે એમાં વાંધો નહીં, પણ વહેલો એક નો પહેલા ધડાકે તો એ જયારે ટેસ્ટ કરવાનો હોય એ ટાઈમે આપણો માણસ હાજર હોય પછી ટેસ્ટ થાય. આવું આપ સૌ કરજો. ગુલાબભાઈ કે ઠાકરસિંહભાઈ ઉપર કેસ કરે, જિગ્નેશ મેવાણીભાઈ ઉપર કેસ કરે, પ્રધાન ઠાકોર ઉપર કેસ કરે, અમીરામ હાસલ ઉપર કેસ કરે. અને હવે હમણાં બે કીધું કે કદાચ અમારા બે ઉપર કેસ કરશે, ભલે કે અમાન જેલમાં લઈ જાય. શિવભાન તઈને એમ કીધું કે જેલ તો કે મર્દો માટે હોય, અને કદાચ બેન માટે જેલમાં જવાનું થાય તો લોકો તમે બધી ચૂંટણી સંભાળી લીધું, આવી ભલામણ પણ આપણા આગેવાનો એ બધી કરી. તમામ પ્રકારના કારસ્તાન કરશે, એ કારસ્તાન સામે ટકી રહેજું. મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી. અને ચૂંટણીના દાડે હાઈવાય મેલ છે મારા, એને ખબર પડે ને કે હવે 100% ગામ છે, એટલે 10-15 5-1 દાદાના ગામમાં ગોતી અને કે હવે આને પાવો બરોબર નું, એટલે આખા ગામમાં વાતાવરણ આવું ઉભું કરે તો આ પાછું ગામમાં કેડો માણા કંટાળ તો વોટ કરવા ના જાય. અરે 2017 હિટલર નામનું દારૂ લાવ્યું હતું આ ઠાકરસિંહભાઈ ને એમણે બધે પકડ્યું, જગદાભાઈ આપણે ઢીમા માર્કેટમાં, અને દારૂ એવું લાવ્યું કે જે પીએ ને એ 24 કલાક ગામ બેઠો અહીંયા બે રે ને હુઈ જાય તો હુઈ જાય. એટલે મેં કીધું ને ભાઈ આ કોંગ્રેસ વાળા છે મારે, એટલે પદે સાહેબ ખબર પડી મપાભાઈ કે આર્યા 20,000 ને દારૂ પાવા પડું ઈરાઈ પી ને વોટિંગ કરવા ના થાય એ ફાયદો જ છે ને કેમ, 24 કલાક તો અહીંયા તો હાલી જ કહેવાનો નતો. એટલે આ બધું હજી આવવાનું છે, અને આવવાનું છે એટલા માટે બધા સાવધાન રહેજો. ચાક નાના માટા 5-25 ભાઈ આવું કરતા હોય તો એમને કહેજો કે તારે જે મોજ કરવી હોય એ 7 તારીખે 7 વાગ્યા પછી કરવી, એના પહેલા મહેરબાની કરી ના કરી. ને વધારે એવું હોય ને તો બધા હું મામેરાની માતર ખવડાવવા આવીશ, ને એના હાથે જે તારે બેન તરીકે ભાઈ તરીકે જે મીઠાઈ ખાઈને મોઢું મેઠું કરાવવું હોય કરાવજે. હું એમ ના કહી કે ભાઈ તમે આવું કઈ લાવશો એવું, પણ મામેરાની માતર લાવીશ એમ 100% એમ. અને 15મી તારીખે ફોર્મ ભરાવવા માટે આવજો. આ કોઈ દિવસે સાહેબ મહિલાઓને મિટિંગમાં નહીં જોઈ હોય, અને આજે આજે રબારી સમાજની બહેનો સમર્થનમાં આવીને આજે આટલા ઢોરા ધોવાનું ટાણું થઈ ગયું છે કે દીવ ભેંસા આમો ભેંસામાં ઢોરા આમો છે તો એ કાંઠા થઈને બેઠા એ લાગણી જે પ્રેમ છે એટલા માટે કરે. કે તમારે ભાઈ લાવવું હોય તો પિયર મળવા લાવવું હોય ને તો 4 વાગ્યા પહેલા આવતી હશે ધોરમ ધોરમ ઢોરા હાટું કરીને. અને આ લાગણી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું, વિનંતી કરું કે 15મી તારીખે ફોર્મ ભરાવવા જવાનું હોય. અને આજ સવારથી કરીને એવો દાડો ગુલાબભાઈ ઉગ્યો છે, પેપરુથી મિટિંગ ચાલુ કરી બાબુપુરીએ આપણા જે મહંત છે એમણે એ કામ તો શું સાધુ સંતન આપણે પૈસા આપવા પડે પગે મેળવવું પડે, કારણ કે ના બાપુ કે ના
આ તો મારે તમને કે આટલો કરવાનો છે, મામેરું ભરવાનું છે. 31,000 રૂપિયા બાપુએ હવારના આલ્યા, રિયાજી કરી. મોટા કાપરા હોય, નાના કાપરા હોય, બલોદાન હોય, બધા ગામો એ આમ તો સાહેબ કહેતા હતા હું નસીબદાર છું. નસીબદાર એટલા માટે કે ચૂંટણી આવે એટલે તો આમ તો આગેવાન તો એમ થાય કે હેડો મહિનો પૂરો થશે એમ. એના બદલે આ ચૂંટણી તો અલગ. હામાં આગેવાનો મંડપ બાંધે, સ્ટેજની વ્યવસ્થા કરે, ચા પાણીની વ્યવસ્થા કરે, સ્વાગત માટેને બધું લાવે, માઇકની વ્યવસ્થા કરે, અને ઉપરથી આ ગામથી બીજે ગામ જાય ને એટલા ડીઝલના પૈસા ભેનું હાલે, કોઈ 50 રૂપિયા હાલે, કોઈ 10 હાલે, કોઈ 20 હાલે. એટલે આ ઓલે કુવાસી આપણે પરંપરા આપણી છે કે બેન દીકરી પિયરમાં મળવા આવે ને પછી હેડે હેઠાણે 10-20 રૂપિયા ભાડું હાલતા, એટલે હેઠાણે ભાડાના સાધનમાં જવાનું હતું એટલે એટલા. પણ અત્યારે હવે ગાડી દે તો આ ગામથી ઓલે ગામ જાય એટલા પૈસા ને આજ તો બાપુએ હવારથી કરીને 1,50,000 રૂપિયા બધે ગામે આવ્યા એટલે 10,000 હવે કોઈ નહીં હાલે તો ડીઝલ હેડું થાય એમ.